હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તહેવારો ક્યારે આવે છે, ક્યારે પૂરા થઈ જાય છે ખબર જ પડતી નથી. બાકી કાલની હોળી ધૂળેટી મોજ આવી ગઈ હતી. કાલે તો બ્લોગ જોવા કે મજા આવી ના મળે તો હા, ડીજે ના તાલે છે નાચે. મમ્મી કીધું તો આવું તો ચાલ, પણ મમ્મી કે ના 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 થઈ ગયું ટિફિન. હા, ટિફિન થઈ ગયું છે. અને રાત્રે તો જે રેસ્ટોરન્ટમાં જે દોડધામ કરી હતી, હા હા, કેટલા જણા અમે ખબર ને, ઘરના ત્રણ, પછી ચિંતન, પછી એને ભાવેશ નો એક ભાઈ દાદા સુધીર, અમે તો પાંચ જણા, બે કારીગર એટલે સાત જણા. તમારા ઘેર હજુ કોઈ છે? મેં કીધું વહુ ને બે છોકરા છે, બોલાવી લઉં. ઘેર કોઈ છે? હા, પપ્પા બી ખરાબ, પપ્પા પણ ખરાબ, એ ટોટલ આઠ જણા હતા રેસ્ટોરન્ટ ની અંદર. એમાં કિચન માં બે જણા બહાર ઉભા રે, એક કાઉન્ટર માં ઉભા રે. પણ કહીએ ને કે પ્રસંગ અમે સુખ કયું કહેવાય, સારી રીતે પ્રસંગ પૂરો કરી દીધો. અમે સાથ સાથે બપોરે ભાવસ કે મારે પેલું મોટર ભરી ગઈ હતી, ભરી ગઈ બધા કઈ ચાલુ થતી નથી, બધું કા ટેન્શન, એટલે ડોલો ડોલો ભરીને ભાઈ ડીશો સાફ કરાવી દઈશું. ભરી ખાલી કસ્ટમર ને ખાલી બોલા, અમે કસ્ટમર ને હેન્ડલ કરવા તૈયાર છે. રાત્રે 10 વાગ્યા સુધી તરત બધું કામ પૂરું કરી નાખ્યું, ન છૂટવા દીધું, ના વધવા દીધું, ના કસ્ટમર ને પાછા જવા દીધા, એટલે કમ્પ્લીટ કામ અમારું થઈ ગયું. એટલે હવે આ સાગ ના વાત ઠંડુ કરવા મૂકશે, કથા હું કરો થોડી વાર. લાઈ ચમચી લઈ ત્યાં તો બરાબર હલાવું, તો શાક થોડું ઠંડુ થાય. ત્યાં સુધી હું ગાડીને થોડુંક સાફ પણ કરી નાખું. એવી ડસ્ટ ચોટે છે ને અહીંયા, જુઓ એવી ડસ્ટ ચોટે છે ને. ધનવી ના કપડા જુઓ, કાશ્મીરી ગર્લ લાગે, કાશ્મીરી ગર્લ. હા, કાશ્મીરી ને, હા 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 હા, મસ્ત રુચિતા ના કપડા માંથી બનાવી છે ડ્રેસ, મસ્ત લાગે ને. સૌને મારા સવાના રસોડામાં આપનું સ્વાગત છે. આજે લીલી ડુંગળી, સોયાબીન વડી, બટાકા, ટામેટાની સબ્જી બનાવું, તમારી સાથે રેસીપી શેર કરું. 4-5 પરી જેવું તેલ મૂકી દીધું છે, આના અંદર લસણ, ટામેટા અને લીલી ડુંગળી. એના પાપા માટે ગવાર બાકી છે, ગવાર વઘારવાનો છે. લીલી ડુંગળી, લસણ અને ટામેટા, અરે ટામેટા, લીલા મરચા અને લસણ, આ લીલી ડુંગળી. સોયાબીન ની વડી ગરમ પાણીમાં થોડી પલાવી હતી, એટલે સરસ સોફ્ટ થઈ ગઈ અને ફૂલી ગઈ. આ વડી છે ને 10 રૂપિયાની પેકેટ વાળી છે, એ આ તમારે સબ્જી થશે ને તો ચીવડ નહીં લાગે, મસ્ત સોફ્ટ લાગશે. જે પેલી બીજી 45 રૂપિયાની પેકેટ વાળી હશે ને, એ તમારે ચામડા જેવી થઈ જશે, એ નથી સારી લાગતી. હળદર, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર સરસ બધું મિક્સ કરી લઈએ. હવે અંદર સોયાબીન ની વડી પહેલા નાખી દઈએ, એટલે એના અંદર મસાલો પહેલા ચડી દે. બટાકા નાખો, બધું મિક્સ કરી લઈએ.
બે મિનિટ થવા દઈએ, પછી આપણે એમાં પાણી નાખીએ. હવે એના અંદર પાણી નાખીએ. તમારે જેટલો રસો કરવો એ પ્રમાણે તમે આમાં કરી શકો છો, કારણ કે સોયાબીનની વડી છે એ પણ થોડું પાણી પીસ જશે એટલે આપણી સબ્જી પાછળથી કોરી ના પડી જાય. બસ આ રીતે સરસ સબ્જી બની જાય છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મને સબ્જી કેવી લાગી. દેખો ભાઈ, અત્યારે છે ને મારા જોડે એક કુરિયર આવ્યું છે જે ફ્રોડનું એક ભાગ છે, આ રોડ સર્વિસીસ કરીને છે, જોઈ લો. આ રોડ સર્વિસીસ કરીને એક ફ્રોડનો ભાગ છે, તો આને અત્યારે રિટર્ન કરવાનું છું. ચલો, મેં તમને હમણાં જે પેલું કુરિયર બતાવ્યું ને, હવે એમાં શું છે એ તમને કહી દઉં. રોડ સર્વિસ કરીને આ લોકોનું એક મોટા મોટું સ્કેમ છે. આપણા જેટલા બી ડેટા જે ખરા થર્ડ પાર્ટીના સાથે આ લોકો કંપનીઓવાળા શેરિંગ કરે છે. એના રિલેટેડ મેં મારુતિના જે શોરૂમ છે ત્યાં આગળ બી મેં કમ્પ્લેન કરી હતી, પ્લસ મારુતિ સુઝુકી ઓફિશિયલ જે વેબસાઇટ છે એની જે કોન્ટેક્ટ છે ત્યાં પણ મેં મેલ નાખેલો હતો, પછી ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ મેં મેલ નાખેલો હતો. તો આપણા જે ડેટા જે ખરા ને એ આવા ફ્રોડવાળા જોડે પહોંચી જાય છે. અને આ લોકો એવું કહે છે, મારે ફોન આવ્યો ત્યારે, કે તમારી ગાડી જે નવી અત્યારે તમે લીધેલી છે એમાં 2 વર્ષ સુધી તમારી ગાડીમાં કોઈ પણ પ્રકારનું પંચર પડે, બેટરીનો ફોલ્ટ આવે, XYZ કે રોડ વચ્ચે તમારી ગાડીને કંઈ પણ થાય તો તમે અમારી કંપનીને ફોન કરો, તો અમારો માણસ આવે અને તમારા રોડ ઉપર જે કંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્ટ આઉટ તમને થઈ જાય. મતલબ પંચર પડ્યું તો તમે પંચર કરી આપે, બેટરીનો પ્રોબ્લેમ હોય તો બેટરીનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે. આવી રીતે આ લોકો આપણને આપણી સાથે વાતો કરતા હોય છે. એનો જે ચાર્જિસ એ લોકો લે છે 3500 રૂપિયા, અને મને ખબર પડી કે આ ફ્રોડ જ છે બરાબર. એ બધું તમારો જો ડેટા તો હશે ને, ચાલો મારા મહેસાણા કે અમદાવાદ ગાડી બગડી તેનો કોઈકનો નંબર તો મને આપો, તે લોકો નથી આપી શકતા, એટલે ખબર પડી કે આ ફ્રોડ છે. એટલે ફ્રોડના સાથે હું એ ફ્રોડ કરવાનું ચાલુ કર્યું, હું એ ટાઈમપાસ કરવા લાગ્યો, કારણ કે હું એટલો કંટાળ્યો છું સ્પામ કોલોથી કે ન પૂછો હોય તો. એ લોકોએ કીધું કે તમે કામ કરો, સર્વિસ લેવા માગો છો, એટલે મેં કીધું હા મારે સર્વિસ એ રહી લેવી છે. તો મને કે 3500 રૂપિયા તમે અમારા ખાતામાં ગૂગલ પે કરી નાખો. મેં તો ગૂગલ પે નહીં થાય, કેશ ઓન ડિલિવરી તમે મને કરી આપો. તો સાહેબ, સમજવા જેવી વસ્તુ છે, ગુરુવારે સાંજે 5 વાગે એ લોકોએ મારો ઓર્ડર પ્લેસ કર્યો. સવારે 11 વાગે મારા ઘરે કુરિયર આવી ગયું, એ બી ક્યાંથી? દિલ્હીથી બરાબર. આટલું નાનું જે હમણાં તમે બતાવ્યું એ જ વસ્તુ આવી હતી બરાબર. હવે તે વખતે મેં કેશ ઓન ડિલિવરી કરાવી હતી, એટલે રુચિતાનો ફોન આવ્યો કે વસ્તુ કંઈક આવી છે. મેં કીધું નથી લેવાની, પાછું મોકલી દે. કુરિયરવાળા બાપડા કમાય, બે બાજુ જાય ને એ લોકોને, એટલે કુરિયરવાળાનો પ્રોફિટ થાય, એટલે મેં કીધું એ લોકોનો રોજગાર વધે છે ને, થવા દે. તો 3500 રૂપિયા આપણે પે ના કર્યા. પછી પાછો ફોન આવ્યો કે સાહેબ તમે કુરિયર લીધું નથી. મેં કીધું હું તો મારા ઓફિસે હોઉં છું. બધું એક કામ કરો, મારા ઓફિસના એડ્રેસ પર મોકલી દો. પછી મેં મારા ઓફિસના એડ્રેસ પર મેં મોકલાવી, જે અત્યારે તમારી સામે તમને વિડીયો બતાવીને એ આવ્યું. આટલું નાનું આમ તો ફ્રોડ હતું 3500 રૂપિયાનું. પછી પાછું એ પણ મેં કેન્સલ કરી નાખ્યું. આ બધા ફ્રોડ કોલ આવે છે, ફ્રોડ પ્રોડક્ટ આવે છે બરાબર. આવામાં કોઈ પણ દિવસે કોઈ વસ્તુ પરચેસ કરવી નહીં. આ લોકોની ઓફિશિયલી વેબસાઇટ પણ નથી હોતી, અને હોય છે તે ઠેકાણા વગરની હોય છે, દેખાઈ આવે છે. તો હું તો આવા ફ્રોડ કોલથી બચું છું બરાબર છે, ફ્રોડ વસ્તુઓથી બચું છું. તો ખાસ તમે ધ્યાન રાખજો કે તમારે કોઈ રીતે કોઈ કોલ આવે, કોઈ વસ્તુ મંગાવતા હોય તો 2 વખત ખાસ વિચાર કરજો. અધરવાઇઝ એના પર ગૂગલ પર તમે સર્ચ મારજો, યુટ્યુબમાં સર્ચ મારજો, તો પણ તમને સારી બધી ઇન્ફોર્મેશન મળી જશે કે ભાઈ ફ્રોડ છે કે નથી બરાબર. એટલે આવા ધૂતા રહ્યા તો નવા નવા રસ્તાઓ શોધી લેતા હોય છે ફ્રોડ કરવાના બરાબર. હું તો બચી ગયેલો છું, કારણ કે આપણે થોડુંક હોશિયારી આપણે બતાવી જવું ને, કે હું હોશિયાર છું. અમુક ટાઈમ મારા સાથે એવું થઈ પણ શકે છે બરાબર, પણ આપણને ખબર પડી જાય કે ભાઈ આ ફ્રોડ જ છે. તો આ વસ્તુથી ખાસ બચજો. એ કુરિયર આયા હુઆ તો મેરે લડકે ને મુજે ફોન કિયા કે સરજી આપકા એક પાર્સલ આયા હુઆ હૈ, તો મેને કુરિયર બોય સે બાત કી. કુરિયર બોય ને યે બોલા કે સરજી આપકા કિતને બજે આઓગે, મેને બોલા આધે ઘંટે મેં આઉંગા, ઠીક હૈ. તો બોલા કે દાદા મેરે કો લેટ હો રહા હૈ, તો મેને બોલા કે ભાઈ અબ ક્યા કરો. ઉસને બોલ મુજે યે બોલા કે સરજી આપકે મોબાઈલ મેં એક વેરિફિકેશન કોડ આયા હુઆ હૈ, ઠીક હૈ, વો મેરે કો દે દો. તો મેને ઉસકો વેરિફિકેશન કોડ દે દિયા મેડમ. નહીં મેડમ, મુજે થોડી પતા હૈ, મેરી બાત સુનો મેડમ, મુજે થોડી પતા હૈ કે વો કેન્સલ કા હોતા હૈ.
કેન્સલ કા હોતા તો મેં થોડી કેન્સલ કરવા દા મેડમ. અબ મેડમ આપકી બાત સહી હૈ તો અબ તો અબ મેડમ મેં ક્યા કરું આપ મુજે બતાઓ. મેડમ કુરિયર બોય કા નંબર મેરે પાસ નહીં હૈ ના, મેરે પે થોડી કોલ આયા થા, ફોન આયા થા, મેરે લડકે કા ફોન આયા થા ના. હેલો, ઓ મેરે લડકે કા ફોન આયા થા જો મેરે યહાં પે જોબ કરતા હૈ ના, ઉસકા ફોન આયા થા. અચ્છા તો સર આપ વહાં જા સકતે હો, મેં આપકો એડ્રેસ દુંગી, વહાં પે અપના કાર્ડ લેકે જા સકતે હો ઉસ બ્રાન્ચ પે. મેડમ મેં તો નહીં જા સકતા હું ક્યોંકિ ઓફિસ મેં ઇતની લાઇન લગી રખી હૈ, અગર ગ્રાહકી ભી હૈ તો મેડમ મેં તો જા નહીં સકતા હું ના. નહીં મેડમ, મેરા જો લડકા હૈ ના વો અપને વો જેઠાલાલ કા વહાં વો પાત્ર મેં વો ભાગા નહીં હૈ, ભાગા જૈસા હૈ તો ઉસકો મેં ભેજ હી નહીં સકતા હું. હા તો કોઈ નહીં મેડમ, કોઈ નહીં, ચલો મેડમ. આવા ને આવા ફ્રોડ ના કોલ આવે છે, એ મને રમાડવા માંગે છે પણ હું એને રમાડું છું બરાબર. એવો કંટાળી જવા આ લોકોના કોલોથી, હેરાન હેરાન થઈ જવાય છે. કયો ને તો 10મી વખત કોલ આવ્યો હશે, પાછું જો આ એની કેટેગરી તમને શો થતી હશે છે. આવા ફ્રોડ કોલથી બચજો ભાઈ. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે થેપલા બનાવી થેપલા રેસીપી શેર કરું. મેથીની ભાજી છે, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, બંધ કર, થોડાક ધાણા નાખી, લીલા મરચાં અને તમે લસણ ખાતા તો લસણ, સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, લાલ મરચું, જરા ગરમ મસાલો, ધાણા જીરું, બસ આટલી જ વસ્તુ નાખવાની. થોડું તેલનું મોન નાખીશું આ રીતે, પછી આપણે લોટ બાંધી દઈએ. બધું મિક્સ કરું, મોબાઈલ એક બાજુ મૂકી અને બધું મિક્સ કરી લો. હંમેશા આવી રીતે પહેલાં કઠણ લોટ બાંધીને મૂકી રાખવાનું, કારણ કે આપ જે થોડી વાર પડી જશે ને તો નરમ થઈ જશે, એટલા માટે હંમેશા પહેલેથી કઠણ જ લોટ બાંધવાનો. આ રીતે લોટ બાંધી દીધો છે, હવે રૂચિતા એના થેપલા કરી દેશે. ચલો ભાઈ, અત્યારે ફરી આવ્યો છું ગાર્ડનમાં આ લોકોને લેવા માટે. એ બોબી ક્યાં ગયો ભાઈ? ઓ દોડી જો, પકડ 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 પકડ, કેવી દોડે છો? અરે અમે લોકો જવાના છે બજાર, એટલે મારી ગાડી અહીંયા સાઈડમાં કરી દીધી છે. અને જવું છે હવે ગાડીમાં. પહેલાં બાઇકમાં જવાનું કે પછી ગાડીમાં જવાનું કે? કારણ કે બજારમાં જે ખરીદી કરવાની છે ને ત્યાં આપણે ટ્રાફિક બહુ છે, તોરણવાડી ચોક જો તો મેસ્ટ્રો લઈને જ જઈએ, વળતો એ ગાડી લઈને પછી ઘરે પહોંચીશું. એવી દોડમ દોડ કરે ને, ઊંજેડી ઊંજેડી ઊંજેડી. ચલો હવે અત્યારે અમે પહોંચી ગયા છે પરિધનમાં. આ બધો ખજાનો આખો બેડશીટ માટેનો છે સેક્શન. આ તમે છે ત્રીજા ફ્લોર પર આવ્યા છીએ. નીચે છે લેડીઝ વેરની આઈટમ સાડી માટે, એન જે નીચે છે મેન્સ વેરના ફેબ્રિક માટે. ને રુચિતાના જે કલર જોવે છે, મને એ થોડોક લાઇટ કલર વધારે ગમે છે, રુચિતાને ડાર્ક કલર ગમે છે. એનું એનું કારણ છે મેલી ઓછી લાગે બરાબર ને, લેબડા પાણી હોય. એટલે આ તો ખાસી મોટી છે. હા તો વાંધો ને, મોટી હોય તો હારી ભરી વ્યવસ્થિત. હા વાંધો નહીં, લઈ લો લઈ લો લઈ લો.
અડધી બાર રહ્યા છે. આ પ્યોર કોટન છે ને દાદા? કસો જો તમને એક વસ્તુ કહી દઉં, કોઈ તમને એવું લાગે ને કે ભાઈ આ કોટન છે કે પોલિસ્ટર છે, તો આનો જે ભાગ ખરો ને આનું સરગાઈ જોઈ લેવાનું. જો એકદમ પાવડર થઈ જાય તો કોટન, અને જો કાળો ધુમાડો નીકળે અને કરકરી જેવું લાગે તો સમજી લેવાનું પોલિસ્ટર મિક્સ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે કોઈ બી જગ્યા પરચેસ કરો ને ત્યારે આવવામાં તને જે ગમે એ રાખ ભાઈ, મને તો પેલી ગમી છે ને હવે એ રાખ. ચલો ભાઈ, 8:30 વાગ્યા છે અને અત્યારે થેપલા ને મસ્ત લસણ ની ચટણી સુખ નાખ્યું છે. લસણ ની કળી, મરચું, મીઠું, કોથમીર અને સીમ તેલ એક પડી. તરીકે બહુ મસ્ત લસણ ચટણી બનાવો, મજા આવી જાય. આજે ઓળા બનાવ્યા થેપલા, ગરમા ગરમ ચા, સવારનું શાક અને મસ્ત લસણની ચટણી અને થેપલા. ચલો ભાઈ, કાલથી એટની એક્ઝામ ચાલુ થાય છે, મતલબ મૌખિક એક્ઝામ. આજથી થઈ એટલે કાલે પેલું ચિત્રનું, કારણ કે એક્ઝામ છે ને મેન્યા કલર પૂરા પતી ગયા હતા. તારે લેવા માટે ગયા, નસીબ કહેવાય પેલો ભાઈ સટડ જ પાડતો હતો. બધું કાકા ઉપવારો મને કલર આપી દો, એન્ડ ટાઈમે એના કલર મળ્યા છે. અને ચાદર લેવાની હતી 3, બ્રજન બધી એક જ ચાદર લે, અને બીજી ગમી કીધી એને ભાઈ કેન્સલ કરી. બીજી ગમે તપાસ કરવા માટે ગયા હતા, 200 રૂપિયાના ભાવમાં ફરક હતો. એટલે બધું હંમેશા એક જ જગ્યાએ છે ને એક જ વસ્તુ લેવાની, તો ડિઝાઇને મળે વ્યવસ્થિત આપણને. જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ, રુચિતા બાપી, માસી, હે ધનવી માસા, તમે બધા અમેરિકા આવો, મોસ્ટ વેલકમ. જવું અમેરિકા, અમેરિકા નસીબ ફૂલે તો અમેરિકા તો બધી જગ્યાએ જવું, નસીબ ફૂલવા જોઈએ. એક બેન ને કોમેન્ટ આવ્યું છે કે તમે વરસાદ આવે તો આ પેલું જાડી જાડી શું શેડ બનાવો. 100% બનાવીશું, કારણ કે ચોમાસું નજીક આવશે ત્યારે જોઈશું કઈ રીતનું થોડું સેટઅપ થાય છે એમાં. કારણ કે ગઈકાલે તો આપણે બનાવો, એના કરતાં થોડા પૈસા નાખીને સોલર જ ને લંબાઈ દઈએ તો કમ સે કમ વીજળીનું બચત થઈ જાય, પૈસા આવા થઈ જાય સરકારને. એટલે આપણે વીજળી તો મને પતરા નાખવા, એના કરતાં સોલર નાખવું, જે કમાણી થાય એવું ના થાય, પતરા ના થાય. કાલે મેં તમને વાત કરી છે કે નથી કરી મને ખબર નથી, પણ મારા ધ્યાન મુજબ એવા છું, મને પાકા ન્યૂઝ ખબર નથી. કઈ ગવર્મેન્ટે હવે સબસિડી ચાલુ કરી દીધી છે અને કઈક વધારે આપે છે સોલરમાં, સોલરમાં સબસિડી વધારી દીધી કોઈ છે એવું કંઈક છે, પાકા ન્યૂઝ નથી મળ્યા બરાબર. અને અમારા મહેસાણાની અંદર જે સર્વોદય બેંક છે ને એ 10 કે 10.5% સોલર પર લોન આપે છે. તમારા ઘરે જો સોલર લગાવી હોય તો એની લોન પણ મળતી હોય છે, અને સારો એવો બેનિફિટ્સ તમને થશે સોલર નાખવાથી. કારણ કે ઉનાળામાં ખબર પડે, એફડી કરતા થોડુંક વ્યાજ ઓછું મળશે, પણ આ બધું વાપરવાનું મફત માં થઈ જાય. માન લે કે એફડી 8% આવતી હોય તો 5% તો બચત, 5% તો ચોખ્ખા મળ્યા ને આમાં, અને વીજળી વાપરી મફત તો ખરી, હું એમ કેવા માંગુ છું. એક વખત કાઠું થઈ ગયું કરી લેવું જોઈએ, હિંમત કરે. આટલી નાની હોડી
સત્યમભાઈ, હોળી નાની હોય ચાહે મોટી હોય, પૂજા આપણે કેવી રીતે કરવાની? પૂજાની રીતે પૂજા કરવાની હોય. આપણા ઘરમાં મંદિર નાનું હોય, કોઈનું મંદિર મોટું હોય, ખાલી આપણા મનમાં ભાવ સારો હોય. વિરંજ સેવ કહેવાય. હા, આપણે પૂછી દઉં કે આ સેવનું નામ શું છે, તમે શું કહો છો? ડમરુ સેવ કહેવાય, પેલી ઝીણી મેંદાની સેવ કહેવાય. ભાઈ, તમારું ઘર ખૂબ જ સરસ છે, પોઝિટિવ વાઇબ્સ આવે છે. ઉપરની રૂમો અને ટેરેસ બતાવજો ને, મેં ઘણી વખત બતાવેલું છે. તો હવે કાલે હું જઈશ ધાબા ઉપર, બરાબર? મારું થોડુંક કામ છે ધાબા, એટલે હું તમને ધાબા બતાવીશ. આપણે સોનલ પેનલ પણ બતાવીશ. કાર કેવી છે? બહુ મસ્ત છે મારી કાર, બલેનો બલેનો. સિટીમાં ચલાવી તો સિટીમાં મને એવરેજ ખૂબ ઓછી આવી, 220 કિલોમીટર મને કંઈક ચાલ્યું. મેં તો જોકે ગેસ પણ ઓછો આવ્યો હતો, બાકી હાઈવે ઉપર ખૂબ સારી બી એવરેજ આપે છે. લગભગ 34-35 આસપાસ એવરેજ બેસે છે, કારણ કે હું 70-80ની સ્પીડમાં ચલાવું છું, એટલે એમાં એવરેજ ઘણી સારી મળે છે. અને બેસવામાં ચલાવવામાં બધી રીતે લુકઆઉટની અંદર કઝ કમ્ફર્ટેબલ છે. મને ગાડી બહુ જ ગમી બલેનો. બરોડામાં મહીસાગરનામાં બહુ લોકો જાય ધૂળેટી રમ્યા પછી જાય છે, એમાં ઘણા બધા ભોગ બી બન્યા છે, સમાચાર મેં વાંચ્યા છે. ખૂબ નહીં જલ્દી મોટી છે, લંબો ચૂંટણી તૈયાર રાખો. ઓકે, નૈનાબેનને કોમેન્ટ આવી છે, આના ડમરું છે કહેવાય. નૈના કહેતો ડમરું છે, અમારા બરોડા સાહેબ બોલાય છે એટલે મને યાદ છે. ડમરુ સેવ કહેવાય, અહીંયા ડમરુ સેવ જોતો આપી આવે ને તો ડમરુ તો પકડાય છે કે લે ભાઈ આમાં ડમરુ સેવ કાઢી લેજે, અમે નહીં રાખતા. કારણ કે જ્યારે હું અમે બરોડાથી મહેસાણા આવ્યા ને, તો અહીંયા આગળ 50 પૈસાના અમુક લોકો અધેલી બોલે, બરાબર? મારું મગજ પૂછવા દે કદાચ અધેલી ચાલતી હતી. હા, 2001 કે 2001માં આવ્યા ને આપણે ભાઈ, 2001 કે 2002માં આવ્યા તમે, 2002માં. તો અહીંયા આગળ અધેલી એટલે 50 પૈસા ચાલતા હતા, બરાબર? 50 પૈસા 25 પૈસા પણ ચાલતા હતા, એટલે મને અધેલીમાં ખબર પડતી નથી. પછી ખબર પડી કે અધેલી એટલે 50 પૈસા. પછી અધેલી બી ચાલુ થઈ ગયું હતું, મજા આવી જઈ કીધી. રૂપિયો આવે સ્કૂલમાં જવામાં, બરાબર? 25 પૈસાના ભૂંગળા, 25 પૈસાના બટાકા, 50 પૈસા મૂકી રાખતા, કોઈક દિવસ નેક્સ્ટ ટાઈમ વાપરતા. આપણે તો થોડામાં સંતોષ માતા, પણ છોકરાઓ જેવી જીત કરે ને તો આપણને એવું થાય કે આ રીતે આપણે કમાવું જ પડે, ના બેસીને ના રેવાય, કમાવું જ પડે. એવી છોકરાઓ આજકાલના જીત કરે. જો જીત પર વાત કરીને, હમણાં હું કીધું ને હેતના કલર લેવા માટે ગયો, એટલે જે કલર એને જે જુએ છે ને, એના બદલે હેતે બીજી ફરમાઈશ કરી કે મારે આર્યા કલર જોવો છે, એટલે મેં એને ના પાડી. હું તારે જે કલર જોતા હોય એ તને હું અપાવું છું. ડબ્બી નથી, એને સ્કેચ પેન વાળા કલર જોતા હતા. હવે તે એલાઉડ જ નથી, મતલબ મંગાવેલા જ નથી. મેં કીધું ખોટો ખર્ચો કરીને કોઈ મિનિંગ નથી, ઓલરેડી આપણે જો 2 પેકેટ પડેલા છે, બરાબર? એટલે હેત કે મારે જોવો છે એટલે જોવો છે. બધું એ તો નહીં મળે, જે મંગાયા છે રૂચિતા એ તને હું અપાઈ દઉં છું. પેર્યો એકલો હેડવા માંડ્યો, અમારા નજીક ઘર પાસે જ છે એરિયામાં, હેડવા માંડ્યો એટલે કલર લઈ લીધા મેં. ભાઈ બાઇક ચાલુ કરી, અમારા સોસાયટીનો એક ભાઈ આવતો હતો, એટલે મેં એને કહી દીધું, બધું હું મારા હેતને છે ને લીધા વગર જઉં છું, તમે પાછળ આવો તો ખાલી હેતું થોડુંક ધ્યાન રાખજો. ત્યાંથી મેં બાઇક દોડાવી, બરાબર? પછી હેતને પૂછ્યું, બધું હેત બાઇક પર બેસવાનું છે? હેત ભાઈએ કીધું કે ના, મારે નથી બેસવું. કશો વાંધો નહીં, એને મૂક્યા વગર અમે બાઇક મેં જવા દીધી, બરાબર? પાસે દઈને બૂમ પાડી, પપ્પા ઉભારો, પપ્પા ઉભારો. પછી મેં એને બેહાડી. એ વખતનું ગરીબીમાં આપણું નાના બાળકો સમજતા હતા કે જેમ આપણે ચલાવતા એમ ચાલતા હતા. હવે એમને ખબર પડે કે હવે આ લોકો પાસે પૈસા છે એટલે આપણી જીત બરાબર છે, એટલે ખોટી જીત તો નહીં કરવાની, એક વસ્તુ આપણે નક્કી કરી. ભલે રડવો તો રડવા દે, પણ ખોટી જીત તો નહીં કરવાની. જે જરૂરિયાત છે એ અપાવવાની,
થકી ખોટી જીત નહીં કરવાની, બહુ ઓછી પૂરી કરવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.